नमस्कार विद्यार्थी मित्रों, हूँ टनेल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पारडी। मित्रों, आज आप धोरण 5 विषय गणित गम्मत में अभ्यास करीशुं। हवे गणित गम्मत में आपणे जोई रह्या छे प्रकरण 14, केटलू मोटू केटलू भारे। एमां आपणे स्वाध्याय पोथीना प्रश्ननो अभ्यास कर्यो छे। हवे आपणे स्वाध्याय पोथीनो आगळनो जे प्रश्न छे, स्वाध्याय पोथीनो प्रश्न 7, नीचेना दाखला गणो। प्रश्न नंबर 7, नीचेना दाखलाओ गणो। तो मित्रों, आपणे प्रकरण 14, केटलू मोटू केटलू भारे, एमां कया प्रकारना दाखलाओ आवी शके छे अने ए दाखलाओनी गणतरी आपणे कई रीते करी शके छे, एना विशेनी आजे आपणे समजूती मेळवीशुं। तो जोईए मित्रों के पहेलो प्रश्न आपेलो छे, 30 सेंटीमीटर गुणिया 20 सेंटीमीटर गुणिया 10 सेंटीमीटर मापनी लंबघन पेटी में 5 सेमी बाजूवाड़ा केटला समघन गोठवी शकाय। केटला समघन गोठवी शकाय, बराबर के 30 सेमी 20 सेमी अने 10 सेमी आ शू आपवामां आवेलुं छे आपणने? 30 सेमी 20 सेमी अने 10 सेमी ए शू छे? तो लंबाई, पहोळाई अने ऊंचाई। तो आपणे कया विडियो लेक्चर में समघननुं घनफळ शीखी गया हता? समघननुं अथवा तो लंबघननुं घनफळ आपणे शीख्या हता, जेनुं सूत्र शुं हतुं? लंबाई गुणिया पहोळाई गुणिया ऊंचाई। तो ए आपणे आपवामां आवेली छे। हवे एवुं कहेवामां आव्युं छे के आ मापनी लंबघन पेटीमां आकार कयो छे? खास ध्यान आपवुं के आकार कयो छे। तो आकार लंबघन छे। तो लंबघन पेटीमां 5 सेमी बाजूवाळा, 5 सेमी बाजू छे एवा केटला समघन गोठवी शकाय? हवे 5 सेमीनी बाजू छे तो बधी ज बाजू 5 सेमी हशे ने, के लंबाई 5 सेमी, पहोळाई 5 सेमी अने ऊंचाई 5 सेमी। तो आ दाखलो आपणे कई रीते गणी शकीए छीए? तो जुओ मित्रों, आपणे समघननी गोठवणी करवानी छे। तो सौ प्रथम आपणे लखशुं समघननी गोठवणी। समघननी गोठवणी, હવે ગોઠવણીમાં આપણી પાસે બે આકારો છે, લંબઘન, લંબઘન એ જે મોટો લંબઘન છે કે લંબઘન બોક્સ છે એ લંબઘન આકાર છે, એમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન એટલે કે કેટલા નાના નાના બોક્સ ગોઠવી શકાય છે? તો આપણે સૂત્ર એવી રીતે લખીશું કે લંબઘનનું ઘનફળ, જે મોટું બોક્સ છે એનું ઘનફળ, એટલે કે લંબઘનનું ઘનફળ ના છેદમાં સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ, બરાબર મિત્રો? તો લંબઘનનું ઘનફળ કેટલું છે? તો 30 × 20 × 10 લંબઘનના ઘનફળનું સૂત્ર થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો એ તો આપણને ઓલરેડી અહીં આપવામાં આવેલું જ છે, તો આપણે એનું માપ લખી નાખીએ કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, એટલે કે 30 × 20 × 10। તો લંબઘનનું ઘનફળ અહીં લખાઈ ગયું। હવે સમઘન, તો સમઘન કેટલા છે? તો 5 સેમી। તો 5 સેમી લંબાઈ, 5 સેમી પહોળાઈ અને 5 સેમી ઊંચાઈ। હવે એને આપણે અવયવ પાડીશું, બરાબર? તો 5 × 6 = 30 થાય, 5 × 4 = 20 થશે, 5 × 2 = 10 થશે, કેટલા બચ્યા? 6 × 4 = 2, 6 × 4 = 24, 24 × 2 = 48। તો જે લંબઘન છે, જે મોટું બોક્સ છે, એમાં 48 સમઘન ગોઠવી શકાય। તો આપણે જવાબ લખીશું 48 સમઘન ગોઠવી શકાય, ગોઠવી શકાય ને, 48 સમઘન ગોઠવી શકાય એવું આપણે કહી શકીએ છીએ। એ જ રીતે બીજો પ્રશ્ન જોઈશું, પૂઠાના એક બોક્સનું માપ 40 સેમી 20 સેમી અને 10 સેમી છે, આ બોક્સમાં 8 સેમી 4 સેમી અને 2 સેમી માપના કેટલા સાબુ ગોઠવી શકાય છે? હવે આપણે જોઈએ કે પૂઠાનો એક બોક્સ છે, લંબઘન છે અને આપણને કીધું છે કે સાબુ, કેટલા સાબુ ગોઠવી શકાય છે, તો એ પણ આપણે લંબઘન લઈશું। તો સાબુની ગોઠવણી જે રીતે પહેલો પ્રશ્ન ગણ્યો એ જ રીતે બીજો પ્રશ્ન પણ આવશે, સાબુની ગોઠવણી બરાબર લંબઘનનું ઘનફળ
છેદમાં જે સાબુ છે એ પણ લંબઘન છે તો લંબઘનનું ઘનફળ બરાબર તો જે પૂઠાનું લંબઘન છે એ કેટલું છે તો આપણે આ એમાં 40, 20 અને 10 એટલે 40 × 20 × 10 અને જે સાબુ છે તો સાબુનું ઘનફળ કેટલું છે તો 4 × 8 × 4 × 2 8 × 4 × 2 અવયવ પાડીશું તો હવે જોઈએ મિત્રો કે અવયવ પાડીશું તો 8 ના ઘડિયામાં 40 આવે છે 8 × 5 = 40 4 × 5 = 20 2 × 5 = 10 કેટલા રહ્યા તો 5 × 5 × 5 5 × 5 = 25 અને 25 × 5 = 125 તો 125 જવાબ શું આવશે 125 સાબુ ગોઠવી શકીએ છીએ શું કરી શકીએ છીએ આપણો પ્રશ્ન હતા કે એવા કેટલા સાબુ ગોઠવી શકાય તો 125 સાબુ ગોઠવી શકાય આ રીતે આપણે આ પ્રશ્ન ગણી શકીએ છીએ આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર 3 કે એક બોક્સનું માપ 30 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે આ બોક્સમાં 10 સેમી લંબાઈ 9 સેમી પહોળાઈ અને 2 સેમી ઊંચાઈવાળી કેટલી ટાઇલ્સ સમાવી શકાય સેમ આપણે જે દાખલો ગણ્યો એ જ પ્રકારનો છે કે ટાઇલ્સની ગોઠવણી બરાબર લંબઘનનું ઘનફળ અને જે બીજું લંબઘન છે એ બંને લંબઘન જ છે આપણે જે આગળ જોયું એ રીતે તો 30 આ લંબઘન છે 30 × 15 × 10 એટલે 30 × 15 × 10 અને 10 સેમી લંબાઈ 9 સેમી પહોળાઈ અને 2 સેમી ઊંચાઈ આપી છે એટલે 10 × 9 × 2 0 0 કેન્સલ 3 × 9 3 × 5 = 15 5 × 2 = 10 કેટલા રહ્યા 5 × 2 = 10 થાય છે એટલે 5 × 5 5 × 5 5 × 5 = 25 એટલે 2 × 25 ટાઇલ્સ સમાવી શકાય જવાબ આવશે 25 ટાઇલ્સ સમાવી શકાય આપણે પૂરા વાક્યમાં અહીં જવાબ લખી શકીએ છીએ આગળ આ જ પ્રકારનો પ્રશ્ન છે કે એક ડબ્બાનું માપ 15 સેમી 10 સેમી અને 40 સેમી છે આ ડબ્બો દૂધથી સંપૂર્ણ ભરેલો છે તો તે ડબ્બામાં કેટલા લીટર દૂધ હશે તો જુઓ મિત્રો કે ડબ્બાનું ઘનફળ પહેલાં તો આપણે શોધી લઈએ જુઓ ડબ્બાનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ રીતે તો લંબાઈ કેટલી છે 15 સેમી પહોળાઈ છે 10 સેમી અને ઊંચાઈ છે 40 સેમી તો આપણને આ મળી ગયું આપણે ગુણાકાર કરીશું તો જવાબ મળશે 6000 ઘન સેમી જવાબ આવશે 6000 ઘન સેમી હવે જુઓ કે 1000 ઘન સેમી હોય તો 1 લીટર થાય શું થાય 1 લીટર તો 6000 ઘન સેમી હોય તો કેટલા લીટર તો 6000 × 1/1000 તો 6000 ના છેદમાં 1000 તો કેટલા રહ્યા ફક્ત 6 એટલે જવાબ આવશે 6 લીટર દૂધ હશે તો આ રીતે આપણે આ પ્રકારના પ્રશ્નોની ગણતરી કરી શકીએ છીએ તો આ પ્રશ્નો મિત્રો ખાસ તમારે પ્રેક્ટિસ કરવાના છે સ્વાધ્યાય પોથીમાં પણ કરશો અને નોટબુકમાં પણ લખવાના રહેશે ઓકે થેન્ક યુ